સુરતના પરતપાટિયા ખાતે આવેલ સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટનું કામ અધૂરું રહેતા દુકાન રાખનાર લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. 100થી વધુ લોકોએ માર્કેટમાં દુકાનો બુક કરાવી હતી. આજ દિન સુધી માર્કેટ નહીં બનતા લોકોએ વિરોધ કર્યો હતો. સિલ્ક સિટી સુરતમાં આવેલ પરતપાટિયા વિસ્તારમાં 2015માં સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ નામનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2015માં ટેક્સટાઇલ માર્કેટનું બાંધકામ શરૂ કરી બુકિંગ મૂકવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ ટેક્સટાઇલના વેપારીઓએ દુકાનો બુક કરાવી હતી. માર્કેટનું કામ 2018 સુધીમાં પૂરું થઈ જવાની બાહેંધરી બિલ્ડરો દ્વારા આપવામાં આવી હતી, જેમાં 200 કરોડથી વધુનું રોકાણ કરનારા 100થી વધુ દુકાનધારકો વારંવાર દુકાનની માંગ કરી રહ્યા હતા. જોકે 2023 સુધી માત્ર વાયદાઓ આપવામાં આવ્યા હતા. આજ દિન સુધી દુકાનો નહીં મળતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને બિલ્ડરોને બોલાવી મીટિંગ કરવામાં આવી હતી. આ સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ છે, આમાં 2015માં ગોડાદરામાં છે. આ 2015માં અમારે પાસે પૈસા લીધેલા કે તમને 2 વર્ષમાં આ માર્કેટ બનાવીને આપી દેશ ને તમારી દુકાન આપી દેશ. એટલે અમે પણ આ સપના જોયા હતા કે ભાઈ અમારી પણ પોતાની દુકાન હોય. એટલે અમે થોડા જે જિંદગીના જે ભેગા કરેલા પૈસા હતા એ બધા એ ચોરોને આપી દીધા. અમારે જોડે બધી ચિત્રપિંડી કરી ને પૈસા લઈ લીધા અને બિલ્ડિંગ બનાવતા નથી. જેમ તમે જુઓ છો એમને એમ ખંડર જેવી પડેલી છે 5 વર્ષથી, ને અમને કોઈ જવાબ આપતા નથી. અમે ફોન કરીએ એટલે અમને કોઈ પણ એ લોકો જવાબ નથી આપતા ને ખાલી અમને ટાલ ટમોલ કરે છે. કોઈ બિલ્ડર ફોન નથી ઉચકાવતું એવું છે સર. એમાં 150થી 200 મેમ્બર છે જે અમને ધ્યાનમાં છે, જે લોકોએ આપેલા છે 200 કરોડ રૂપિયા જેટલા એ લોકોએ પૈસા લઈ લીધા છે ને કોઈ જવાબ નથી આપતા. આ બિલ્ડર છે અભિષેક રાઠી છે, SNS ગ્રુપ જે સોમેશ્વરા 2, એના પછી આપણે સુમન ચિટકારા છે જે K2 બિલ્ડિંગ બનાવી છે, રીતા મિલવાળા, એના પછી છે કન્નુભાઈ શાહ જેની KPM બિલ્ડિંગ આપણે બિગ બજારની પાછળ KPM ફ્લેટ છે, 10 ટાવર છે. એ લોકો પાસે અત્યારે પણ બુકિંગ કરે છે ને પૈસા લે છે એ લોકો પાસે. અમારે સાથે જેવી છત્રપંડી થઈ છે આ ને આ ચેતનપિંડી એ લોકો પાસે કરવાના છે. અમારી માંગ એક જ છે કે ભાઈ અમારા પૈસા બ્યાજ સહિત અમને પાછા મળે. અમે જે બિલ્ડર જોડે મીટિંગ થયેલી હતી એટલે 31/12/2022 એ લોકો કદાચ કામ ચાલુ પૂરું નહીં કરે તો અમને પૈસા આપવાની એને વાદો કરેલો હતો, એ વાદો નીકળી ગયો છે એ લોકોનો. અને હવે એ લોકો કોઈ વાત સાંભળતા નથી ને અમને પૈસા આપે એટલી જ અમારી વિનંતી. અમે એ લોકો અમને ખાલી રિક્વેસ્ટ કરેલી કે ભાઈ 2 મહિનામાં કરીશ 3 મહિનામાં કરીશ, એટલે અમે છે ને એ વિશ્વાસમાં હતા. એટલે હવે અમે કદાચ એ લોકો અમને પૈસા નહીં આપે આજે તો અમે પોલીસમાં પણ ફરિયાદ કરવાના છે, અમે રેરામાં પણ જવાના છે, રેરામાં પણ અમે કમ્પ્લેન કરીશ ને NCIL પણ અમે જઈશ ને જે અમારે કન્ઝ્યુમર કોર્ટમાં પણ અમે જઈને જે અમે નાના નાના માણસ છે અમારી વિનંતી તા કરીશ. હા, મારું નામ અભિષેક રાઠી છે. અમે અહીંયા 5 પાર્ટના સ્વાસ્તિક માર્કેટના તરફથી હું તમને વાત કરું છું કે ભાઈ આ અમે જે મિટિંગ અહીંયા રાખી હતી કે બધી પાર્ટીઓ સાથે અમે વાત કરવા માટે રાખી હતી. બધી પાર્ટીઓ અમને બહુ સહકાર સપોર્ટ આપ્યું છે કે ભાઈ અમને બતાવો કે આવી રીતે આ કેવી રીતે માર્કેટ થશે. તો આજ અમે લાસ્ટ મિટિંગ કરેલી, એમને બધાએ કીધેલું કે ભાઈ તમે આ બેંકનું કમ્પ્લીટ કરી દો, આ જે બેંકનું પ્રોબ્લમ છે એને કમ્પ્લીટ કરી દો. એ જ અમે બધાને રજૂઆત કરી રહ્યા. આજે અમારી બેંકનું પ્રોબ્લમ કમ્પ્લીટ કરીને અમે બધી પાર્ટીઓને બોલાવ્યું છે. આ સૌથી સારું માર્કેટ આ એરિયાનું બનશે કેમકે એમાં બહુ સારી પાર્ટીઓ છે અને બધી પાર્ટીઓએ અમને લેખિતમાં સપોર્ટ આપ્યો હતો કે અમે તમારી સાથે છે, સપોર્ટ આપશો કે ભાઈ હવે આ પ્રોજેક્ટને તમે આગળ વધારો અને કમ્પ્લીટ કરો. એ જ અમે આને કમ્પ્લીટ કરીએ છીએ અને બધી પાર્ટીઓ અમને સપોર્ટ કરશે. આ માર્કેટ 3-4 વર્ષથી ચાલતું હતું અને વચ્ચે આ જે કોવિડનું આવેલું અને જે આખી આર્થિક મંદી આવેલી એમાં અમે પણ અટકી ગયા હતા અને આખું એમાં અટકી ગયું હતું. એ જ હવે એને કમ્પ્લીટ કરીને પછી આર્થિક મંદી કમ્પ્લીટ થઈને જે ચાલુ કરવાનું ટાઈમ હતું ત્યારે બેંકવાળાએ અમને આ પ્રોજેક્ટ NPA કરીને અટકાવી દીધું હતું. અમે બેંકોએ બહુ રિક્વેસ્ટ કરી, લાસ્ટમાં જઈને બેંકે અમારી માન્ય રાખી છે કે ભાઈ તમારું અમે NPA કાઢી નાખીએ છીએ, તમે આવી રીતે એને કમ્પ્લીટ કરી દો. આજ મિટિંગ અમે પાર્ટીઓ સાથે પહેલાં કરેલી અને પાર્ટીઓ કીધેલું તમે બેંક કમ્પ્લીટ કરીને ચાલુ કરેલી. મહત્વનું છે કે વર્ષ 2015થી શરૂ કરવામાં આવેલું બિલ્ડિંગનું કામ કોરોના આવી જતા બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને પગલે બેંક દ્વારા પણ આ કામને લઈ NPA કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગનું નિર્માણ 5 બિલ્ડરો દ્વારા કરાયું હતું. આર્થિક મંદીના કારણે આ માર્કેટનું નિર્માણ કામ અટકી ગયું હતું, જેને પગલે વેપારીઓ અકળાયા હતા, જેને પગલે આજરોજ મિટિંગ યોજી પોતાની દુકાન માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે જ્યારથી આ બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી બિલ્ડિંગનું ધ્યાન રાખવા માટે જે સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટરને આજ દિન સુધી પગારના રૂપિયા આપ્યા નથી. આ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ આક્ષેપ કરાયા હતા. હાલના સિક્યુરિટી ગાર્ડને છેલ્લા 13 મહિનાનો પગાર બાકી છે, ત્યારે આ બિલ્ડરો દ્વારા આ બિલ્ડિંગનું કામ ક્યારે પૂરું કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે.
ब्यूरो रिपोर्ट H24 न्यूज सूरत।